સમબાજુ અષ્ટકોણ છે આકારનું છે જે આકૃતિમાં દર્શાવે છે આ પ્રકારનું અષ્ટકોણ છે આ અષ્ટકોણ એ સમતલનું ક્ષેત્રફળ શોધો આ અષ્ટકોણનું આખું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર હવે ડાયરેક્ટ આનો સૂત્ર કોઈ મળશે નહીં સાનો કરવાના એવા ભાગ પડવાના જેથી આપણે જે સૂત્રો જે છે એનો ઉપયોગ આપણે કરી શકીએ તો જો અહીંથી ભાગ પડી નાખું તો જો આ કેવો થઈ ગયો લંબ ચોરસ આ કેવું થયું લંબ ચોરસ અને ઉપરનું જો શું છે સમલંબ છે કેવું છે સમલંબ આ એક સમલંબ નીચે પણ સમલંબ અને આ લંબ ચોરસ તો સમલંબ ને લંબ ચોરસ સૂત્ર છે આપણી પાસે બસ બે સરવાળો કરો એટલે આપણો જવાબ માપ જોઈ લખો હવે આ સમલંબ ને આ સમલંબ બે સરખા જ છે અહીંથી આટલું અંતર ચાર મીટર તો અહીંથી પણ કેટલું થાય ચાર મીટર અને આખું કેટલું છે અગિયાર તો આ પણ કેટલું થાય અગિયાર બરાબર તો સીધું આપણે સૂત્ર શું મૂકશું અહીંયા કે અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા કારણ કે સમલંબ બે વખત છે તો બે ગુણ્યા સમલંબ કરી નાખવું બે ગુણ્યા સમલંબ નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ નું ક્ષેત્રફળ તો આપણને મળી જાય સમજ પડી ગઈ અષ્ટકોણીય સમતલ નું ક્ષેત્રફળ એટલે એક લંબ ચોરસ અને બે સમલંબ તો બે ગુણ્યા સમલંબ નું ક્ષેત્રફળ વત્તા લંબ ચોરસ નું ક્ષેત્રફળ મતલબ કે સમલંબ ને લંબ ચોરસ ક્ષેત્રફળ જોશે તો જો સમલંબ નું ક્ષેત્રફળ એના માટે સૂત્ર શું આવે વનાફ બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર તો બે સમાંતર બાજુ બરાબર અને ગુણ્યા લંબ અંતર તમને જો આકૃતિ અહીંયા ડ્રો કરીને બતાવું છું અલગથી આ રીતે જો આ ચાર અને આખું કેટલું છે અગિયાર આ બાજુ રહી શોધવાની તો જો અષ્ટકોણીય છે કેવો છે સમબાજુ અષ્ટકોણ સમબાજુ અષ્ટકોણ એટલે બધી બાજુ એની સરખી તો જો આ પાંચ આપ્યું છે તો આ બધું પાંચ પાંચ થશે કારણ કે સમબાજુ એ પૂછ્યું છે નામ જ તમને આપ્યું છે સમબાજુ અષ્ટકોણ બધી બાજુ કેવી સરખી આ અગિયાર નું ઉપર કેટલું છે પાંચ રેડી તો વણાફ બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબંતર માપ આપી દીધું ઓકે લંબચોરસ માં જો લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ અગિયાર પહોળાઈ પાંચ આપેલી છે કિંમત બસ તો લખી નાખો પેલા તો પેલા લખી નાખો સમલંબ માટે સમલંબ માટે એક બાજુ પાંચ બીજી બાજુ અગિયાર લંબાંતર ચાર એકમ શું આવશે મીટર 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 સમજ પડી ગયા આમાં ચલો હવે લંબચોરસ માટે લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી છે અગિયાર મીટર અને પહોળાઈ પાંચ મીટર રેડી તો પેલા મેળવી નાખો ક્ષેત્રફળ ડાયરેક્ટ આમાં સૂત્ર મૂકી દો તો પણ કઈ વાંધો નથી અલગથી કરો તો પણ કઈ વાંધો નથી આપણે ડાયરેક્ટ નાખીએ કે અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા સમલંબનું ક્ષેત્રફળ ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કિંમત મૂકો બે ગુણ્યા સૂત્ર મૂકો સોરી વન હાફ
બે સમાંતર બાજુનો સરવાળો તો કઈ છે 5 અને 11 5 ગુણ્યા સોરી બે સમાંતર બાજુનો હા બરાબર વન હાફ 2 ગુણ્યા 11 સોરી સરવાળો થશે ગુણ્યા લંબમંતર લંબમંતર કેટલું છે 4 બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબમંતર એટલે 4 વત્તા લંબચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી છે 11 પહોળાઈ કેટલી છે 5 રેડી આ ધ્યાન રાખજો વણાફ ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબાંતર આ બે બે કેન્સલ 11 ને 5 16 16 ચોક 64 વત્તા 11 પંચા 55 સરવાળો કરો 9 6 ને 5 11 119 ચોરસ મીટર જવાબ કેટલો આવશે 119 ચોરસ મીટર અહીં જવાબમાં લખવાનો કે અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ 119 ચોરસ મીટર થશે ઇઝ ધેટ ક્લિયર ફરી એકવાર જુઓ કે આકૃતિના એવા ભાગ કરી દેવાના જેથી આપણે સૂત્ર મૂકી શકીએ તો ઉપર એક સમલંબ નીચે એક સમલંબ રેડી વચ્ચે લંબચોરસ તો 2 ગુણ્યા સમલંબનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ જોઈ લે બધાને માપ આપેલા છે ચલો ઉપરની બાજુ સામેની બાજુ આપેલી છે લંબંતર આવ્યું છે ચલો 5 કરી દે મેળવું કારણ કે સમબાજુ અષ્ટકોણ લખો તો આ બાજુ આપી છે 5 તો બધી કેવી થાય 5 5 5 તેવા બે છે નીચે અને ઉપર તો ડાયરેક્ટ 2 ગુણ્યા લખી નાખીએ અને વચ્ચેનું લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એની લંબાઈ 11 પહોળાઈ 5 બરાબર કિંમત મૂકો સાદરૂપ બોલે તમારો જવાબ અને લાસ્ટમાં જવાબ લખી દેવાનો કે અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ 119 ચોરસ મીટર થશે ઇઝ ધેટ ક્લિયર જો 10મો દાખલો એક પંચકોણ આકારનો બગીચો છે જ્યાં આકૃતિમાં તમને દર્શાવ્યો છે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલા છે તો પંચકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો જ્યોતિ અને કવિતા બે અલગ અલગ ભાગ પડાય જ્યોતિ આવી રીતે મેળવે છે અને કવિતા આ રીતે શોધે છે આપણે બે રીતે શોધવાનું છે બરાબર સૌથી પહેલા જ્યોતિ માટેના માપ આપણે લઈ લઈએ તો આજે આખું કેટલું છે 15 આખું કેટલું છે 15 છે તો અડધું કેટલું થશે 15 નું અડધું 15/2 થાય 15/2 એટલે 7.5 આમ પણ લખી શકો સાત પોઈન્ટ પાંચ થાય રીતે અને આખી લંબાઈ કેટલી છે તો 30 તો આ કેટલું થાય 30 શું કામ આવું કરું છું કારણ કે આ જો બે ભાગ કેવા થાય સમલંબ થાય કેવા થાય સમલંબ આ બે સમાંતર બાજુ અને આ લંબાંતર તો બે સરખા જ છે તો આનું પંચકોણ નું મેળવું સૂત્ર તો શું બનશે આ જ્યોતિ માટે છે જ્યોતિ ની આકૃતિ અને આ છે કવિતાની પેલા જ્યોતિ માટે જોઈએ જ્યોતિ માટે તેમાં જુઓ લંબંતર કેટલું મળશે 7.5 મીટર હા 15 નો અડધો એટલે 7.5 તો એક બાજુ કેટલી થઈ 30 અને આ નાની બાજુ જે છે એ કેટલી છે આ 15 ની છે કેટલી છે 15 ની તો બે બાજુ જો સરખું જ છે તો એક બાજુ લઈ લ્યો 15 મીટર અને બીજી બાજુ 30 મીટર અને ડાયરેક્ટ પંચકોણનું સૂત્ર પંચકોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા સમલંબનું ક્ષેત્રફળ 2 ગુણ્યા સમલંબનું ક્ષેત્રફળ કારણ કે 2 સમલંબ થશે 2 ના માપ કેવા છે સરખા તો 2 ગુણ્યા 1 હાફ સૂત્ર શું આવે 1 હાફ બે સમાંતર બાજુનો સરવાળો બે સમાંતર બાજુ કઈ રીતે થાય આ થશે જો હું તમને આડી આકૃતિ કરીને બતાવું
આ રીતે આ લંબાંતર થાય 7.5 ના ઉપર 15 નીચે આ 30 તો બે સમાંતર બાજુનો સરવાળો તો 15 વત્તા 30 ગુણ્યા લંબાંતર 7.5 બસ આ સાદરૂપ આપો બે બે કેન્સલ 30 વત્તા 15 45 ગુણ્યા 75 ના છેદમાં 10 ચલો હવે છેદ ની ગુણાકાર કરી નાખો 75 ગુણ્યા 45 5 2 20 2 7 28 29 30 5 5 25 2 5 7 35 36 38 5 7 3 3 33 75 છેદમાં 10 337.5 ચોરસ મીટર તો આ જ્યોતિના રીતે મળી ગયું સમજ પડી આકૃતિમાં બરાબર તો આ જ્યોતિની રીતે આપણે ક્ષેત્રફળ શોધી નાખ્યું આ જ્યોતિનું ક્લિયર હવે આપણે કવિતા માટે તો કવિતા માટે તો જો એમાં શું થાય આ ચોરસ અને ઉપર ત્રિકોણ ચોરસ અને ત્રિકોણ ચોરસ એટલે એલ સ્ક્વેર થાય ક્ષેત્રફળ તો લંબાઈ હોવી જોઈએ આ લંબાઈ કેટલી છે 15 આ પણ 15 આ પણ 15 જ છે આ 15 તો આ પણ કેટલી થાય 15 જ થાય તો ચોરસ જ બની ગયો અહીંથી આપણે ખબર પડી કે આ કેવું છે ચોરસ છે કારણ કે આમાં 15 આ પણ 15 આ પણ 15 તો સામેનો પણ કેટલું થાય 15 તો ચોરસ થઈ ગયો તો ચોરસ માટે લંબાઈ 15 મીટર આ ઉપર છે ત્રિકોણ ત્રિકોણ માટે તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે વળાંક પાયો ગુણ્યા વેધ વળાંક પાયો ગુણ્યા વેધ તો પાયો તો છે પણ વેધનું માપ નથી વેધનું માપ નથી પણ જો આખું કેટલું છે 30 30 માંથી આટલી ઊંચાઈ બાદ કરી નાખો આ કેટલું છે 15 તો 30 માંથી આટલું 15 કાઢી નાખો તો મને આ બીજું મળશે સમજ પડે છે તો પાયો 15 મીટર અને વેધ વેધ કુલ લંબાઈ કેટલી છે 30 એમાંથી હું આટલો ચોરસનો ભાગ કાઢી નાખું 15 તો વેધ કેટલો આવશે 15 મીટર પણ માપ મળી ગયા સૂત્ર મૂકી દો કે પંચકોણ નું ક્ષેત્રફળ બરાબર ચોરસ નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ નું ક્ષેત્રફળ રેડી ચોરસ નું ક્ષેત્રફળ ચોરસ નું આવે એલ સ્ક્વેર લંબાઈ નો વર્ગ વત્તા ત્રિકોણ નું તો 1/2 પાયો ગુણ્યા વેધ તો પાયો 15 વેધ પણ 15 લંબાઈ કેટલી છે 15 જ 15 નો વર્ગ 15 225 છેદમાં 2 15 નો વર્ગ 225 વત્તા 225 છેદમાં 2 લસાઅ લેવો પડશે છેદમાં કઈ નથી એટલે 1 અને 2 તો ઉપર પણ 2 225 ગુણ્યા 2 450 વત્તા 225 છેદમાં 2 450 પ્લસ 225 એટલે 5 2 7 4 5 6 675 છેદમાં 2 ભાગાકાર કરો એટલે આવશે 2 તેરી 6 2 તેરી 6 2 સત્તામ 14 પોઈન્ટ 2 પંચામ 10 ચોરસ મીટર 537 ફૂટ આવ્યું ઓકે રેડી સમજ પડી આ દાખલામાં ફરી એક વાર કે જ્યોતિ આ પંચકોણના બે ભાગ જ્યોતિની કવિતા બે અલગ અલગ પાર્ટ પાડે છે આ વચ્ચેથી ભાગ પાડીને ક્ષેત્રફળ શોધે છે અને આ વચ્ચે ત્યાંથી ભાગ પાડીને શોધે છે જવાબ બે માં સરખા જ આવશે પણ રીત કેવી આવશે અલગ અલગ આવશે અહીંયા બે સમલંબ બની જાય છે એટલે સૂત્ર શું મૂકવાનું 2 ગુણ્યા સમલંબ નું ક્ષેત્રફળ અને અહીંયા એક ચોરસ બનશે અને ઉપર ત્રિકોણ બનશે તો ચોરસ નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ નું ક્ષેત્રફળ ઇઝ ધેટ ક્લિયર રીત ગમે કરો જવાબ એક જ આવશે પણ રીત કઈ ઉપર ડિપેન્ડ કરે એના ઉપર તમારો આધાર છે
હવે તમે બીજી રીતે બીજી તમે જો જાતે ટ્રાય કર્યો તો બીજી રીતે પણ તમે શોધી શકો કે અન્ય કોઈ બીજી રીત આવે છે તો બીજી કોઈ રીત થશે. આમાં બીજા એવા ભાગ પાડી દો કે આના સિવાયની કોઈ બીજી રીત થતી હોય તો પ્રેક્ટિસ તમારે કરવાની. બરોબર, આ બે રીત દાખલા જોઈએ આપણે. બીજી રીત કરશું તો આપણે સમલમ જ આવશે, બીજી કઈ આવશે નહીં. અહીંથી ભાગ પણ નાખ્યા, અહીંથી ભાગ પાડી નાખ્યા, હજી પાછા વચ્ચેથી ભાગ કરો તો બે પાછા ત્રિકોણ થાય, કાંઈ લંબચોરસ બની જાય. પણ લાંબી રીત થતી જશે, પાઠ પડે પણ લાંબા લાંબી રીત થઈ જાય. બરાબર, પણ આ રીતે તમે ધ્યાન રાખો. ઇઝ ધેટ ક્લિયર? દાખલો કે આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમ તેમની બહારની ધારનું માપ 24x28 સેમી છે અને અંદરની ધારનું માપ અનુક્રમે 16x20 સેમી છે. હવે જો ફ્રેમની ચારે ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું માપ શોધો. આ એક ફ્રેમ છે, આ ફોટો ફ્રેમ. એના ચારે બાજુ ધાર આ નંબર આપી દઈએ, 1 2 3 4. બરાબર, આનો માપ આપ્યું છે 24x28, આ લંબાઈ 24, આ 28, અંદર નું આપ્યું છે આ 16, આ 20, આ 16 તો આ પણ 16, આ 20 તો આ પણ 20 થાય, આ 24 તો આ પણ 24, આ 28 તો આ પણ 28. બરાબર છે. હવે બીજું એમ કે છે, હવે બધાની જાડાઈ સરખી છે, એટલે બધાની જાડાઈ, એટલે આ ભાગ બધાનો કેવો છે, સરખો છે. મતલબ કે આ બધાનું આ માપ સરખું છે લંબાંતર. હવે આપણે આ આ ભાગ જ શોધવાનો છે, 1 2 3 4. આ જે પટ્ટી આપેલી છે એ આપણે શોધવાની છે. તો પટ્ટી જો તમે કેવી દેખાય છે, સમલંબ દેખાય છે, સમલંબ બધી આ બે સમાંતર બાજુ લંબાંતર આપણે અંતર જાડે મેળવી નાખેલે લંબાંતર, તો બધા સમલંબ આકાર થયા. બસ સિમ્પલ આપણે સમલંબ નું સૂત્ર મૂકી દો એટલે મળી જાય. રેડી? પણ દરેક નું અલગ અલગ છે, પાછું ધ્યાન રાખજો. બે બે સરખા છે, આ બે સરખા અને આ બે સરખા છે, કારણ કે એની સામેની બાજુ અને બીજી બાજુ બે કેવી છે, અલગ અલગ. અને જો 16 છે આ ચોથા નંબરની, 16 અને સામેની કેટલી છે, 24. તો આને 16 અને 24 તો કયા બે સરખા થયા, બે અને 4. બે અને 4 સરખા. અને આની જાડાઈ જો, આને 20 અને અહીંયા 28, અહીંયા 20 અને અહીંયા 28, તો 1 અને 3 સરખા થયા. બસ આ બંનેને સાથે શોધી નાખવાના, 1 અને 3 નું ક્ષેત્રફળ, 2 અને 4 નું ક્ષેત્રફળ. જો એના માટે તમે અલગથી બીજી આકૃતિ પણ બતાવી દઉં છું, જાહેર ના છે. ઉપર માપ કેટલું છે, 20, નીચે કેટલું છે, 28. 1 અને 3 માં, 2 અને 4 માં, ઉપર 16 નીચે 24, ઉપર 16 નીચે 24. હવે સમલંબ નું સૂત્ર શું છે, કે 1/2 સમાંતર બાજુ નો સરવાળો ગુણ્યા લંબાંતર. તો આપણે લંબાંતર શોધવાનો રહ્યો, અને બધાનું લંબાંતર પાછું કેવું છે, સરખું, કારણ કે અહીંયા જો તમને કીધું છે કે અંદરની બધાની જાડાઈ કેવી છે, સમાન છે, એટલે આ જાડાઈ જે છે એ બધાની કેવી છે, સમાન છે. એટલે એક લંબાંતર મેળવી નાખો એટલે બધાનું લંબાંતર કેવું થાય, સરખું જ થશે. હવે એ પણ કઈ રીતે મળે જો ખાસ અહીં ધ્યાન. હવે આખું જો કેટલું છે, 28 છે, આખું 28, આખું 28. એમાંથી હું આ 20 બાદ કરી નાખું. બરાબર, આખું 28 એમાંથી 20 બાદ કરી નાખો, મતલબ કે આનો સરવાળો મને મળે બે સમાંતર બાજુનો. બરાબર છે, 28 - 20 કરો એટલે કેટલા આવે, 8. મતલબ કે આ બે બાજુનો સરવાળો કેટલો થયો, 8. બે પાછા કેવા છે, સરખા. તો ભાગ પાડો કેટલા આવે, 4 4 આવે. મતલબ કે લંબાંતર કેટલું આવશે, 4 આવશે. કેટલું આવશે, 4, બધી જ જગ્યાએ, અહીંયા પણ 4, અહીંયા પણ 4. સમજ પડી છે? એવું કઈ નહીં કે આનો જ ઉપયોગ કરો, તમે આડો ઉપયોગ કરો તો પણ તમને એમાં મળશે. જેમ કે આખું જો 24 છે, એમાંથી 16 બાદ કરી નાખો આટલો ભાગ, તો 24 માંથી 16 જાય તો 8. મતલબ કે બે ટુકડાનો સરવાળો કેટલો મળી ગયો, 8. તો આ બે અલગ અલગ કરો તો કેટલા આવે, 4 4 ના થાય. મતલબ કે લંબાંતર કેટલું આવશે, 4 નું આવશે. સમજ પડી આમાં? જો પેલા એ શરૂઆત લંબાંતર થી જ કરો છો, કે લંબાંતર, લંબાંતર 4 સેન્ટીમીટર. કઈ રીતે મેળવું સમજ પડી ગઈ ને, કે આખું 28 છે
એમાં તો જો આ અંદર નો ભાગ 20 કાઢી નાખું તો બે નો સરવાળો મને મળે તો 8 મળ્યું, બે નો સરવાળો 8 છે, પછી બે સરખા છે તો એક કેટલા થાય, 4 4 નો થાય, કેટલા થશે 4 4, તો ડાયરેક્ટ અહીં લખી દઉં છું લંબ અંતર 4 સેન્ટીમીટર બરાબર. હવે 1 અને 3 માટેના આકૃતિ 1 અને 3 માટે એની એક બાજુ કઈ થશે, એક બાજુ 20 20 સેમી અને બીજી બાજુ 28 સેમી. આકૃતિ 2 અને 4 માટે એની એક બાજુ કેટલી થશે, 16 સેમી અને બીજી બાજુ 24 સેમી. કમ્પ્લીટ. બસ હવે સૂત્ર મૂકી દો, પેલા 1 અને 3 નું કે આકૃતિ મતલબ ફ્રેમ, ફ્રેમ લખી દો તો પણ ચાલશે, કે ફ્રેમ 1 અને 3 નું ક્ષેત્રફળ, જેમાં 2 ગુણ્યા નહીં કરતા કારણ કે અલગ અલગ જ મેળવવાનો છે. આ તો 2 સાથે હું કેમ લખું, કારણ કે 1 અને 3 2 સરખા જ છે, ભાઈ 2 ના માપ કેવા છે, સરખા. જે જવાબ આવે એ ક્ષેત્રફળ કોનું છે, 1 અને 3 નું. તો 1 અને 3 નું ક્ષેત્રફળ તો 1/2, બે સમાંતર બાજુ નો સરવાળો. ચાલ બે સમાંતર બાજુ કઈ છે, 20 અને 28. આકૃતિ 1 અને 3 20 પ્લસ 28 ગુણ્યા લંબ અંતર, તો લંબ અંતર 2 સરખું છે બધાનું, કેટલું આવશે 4. જો આ 2 દુ 4 નો કરતા વચ્ચે સરવાળો છે, 20 ને 28 48 વત્તા 4 24 દુ 48 24 વત્તા 4 એટલે કેટલું આવશે, 28 ચોરસ સેન્ટીમીટર. 20 વત્તા 28 48, ઉડાડી નાખો 24 દુ 48 વત્તા 4 24 4 28. તો 1 અને 3 નું ક્ષેત્રફળ કેટલું આવે, 28 ચોરસ સેન્ટીમીટર. એવી રીતે આનું જુઓ, આકૃતિ ફ્રેમ 2 અને 4 નું ક્ષેત્રફળ, 2 અને 4 નું ક્ષેત્રફળ તો 1/2, 1/2 બે સમાંતર બાજુ નો સરવાળો, બે સમાંતર બાજુ કઈ છે, 16 અને પ્લસ 24 ગુણ્યા લંબ અંતર, લંબ અંતર કેટલું છે 4. ચલો 16 અને 24 6 અને 4 10 બધી પડી 1 2 3 4 40 વત્તા 4 20 દુ 40 20 વત્તા 4 એટલે કેટલું આવે સેન્ટીમીટર. આનો જવાબ શું આવશે, 24 ચોરસ સેન્ટીમીટર. અહીં લખવાનો જવાબમાં પટ્ટી છે એના બધાના ક્ષેત્રફળ શોધવાના છે. તમે જો સમલંબાકાર થાય છે તો 1 અને 3 સરખા, 2 અને 4 સરખા. કેમ કે ઉપરની સામેની બાજુ જો આ 16 24 16 24 20 28 20 28 છે. હવે જો આપણે લંબ અંતર શોધવાનું, તો આખું માપ કેટલું છે, 28. એમાં તો ચોરસનો આ ભાગ કાઢી નાખો તો 20, આ ભાગ કાઢી નાખો તો કેટલા વિધા, 8 વિધા. તો આ બે નો સરવાળો મને કેટલો મળ્યો, 8 મળ્યો. અને બંને ને આપણને ખબર છે બધી જાડે કેવી છે, સરખી છે, કારણ કે કીધું છે. તો આ બે સરખા છે અને આ બે નો સરવાળો કેટલો મળ્યો, 8. તો 1 કેટલા થાય, 4. તો જાડે કેટલી આવે બધી, 4 4 ની આવશે. કેટલી આવશે, 4. તો બધી જગ્યાએ લંબ અંતર તો ફિક્સ જ થઈ ગયું કે 4 સેન્ટીમીટર. બસ બાકીના બધાને માપ લખી નાખો,
કે આનું એક બાજુ 20 અને બીજી બાજુ 28 અને એક બાજુ 16 બીજી બાજુ 24 સમલંબનું સૂત્ર મૂકી દો કે ફ્રેમ 1 અને 3 નું ક્ષેત્રફળ વણના બે સમાંતર પાછળનો સરવાળો વત્તા સોરી ગુણ્યા ફ્રેમ ગુણાકાર આવશે હવે સરવાળો બંધ નાખો ચોકચોકે 16 વધી પડી 1 4 2 8 ને 1 9 96 આવશે અહીંયા પણ ગુણાકાર આવશે સરવાળો ની 20 ચોક 80 બરાબર અહીં આવશે 96 અને 80 રાઈટ ગુણાકાર આવશે બરાબર કે 96 ચોરસ સેન્ટીમીટર અને અહીં આવશે 80 ચોરસ સેન્ટીમીટર 20 ચોક 80 બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર ચલો 40 20 2 40 20 20 ગયા 20 ચોક 80 અહીંયા 20 28 ને 20 48 22 24 2 48 48 ગુણ્યા 4 સોરી 24 ગુણ્યા 4 તો 96 24 ચોક 96 બરો તો આ બે ને ક્ષેત્રફળ કેટલું આવશે 1 અને 3 નું ક્ષેત્રફળ 96 ચોરસ સેન્ટીમીટર 2 અને 4 નું 80 ચોરસ સેન્ટીમીટર Is that clear?